કેટલું મોટું કેટલું ભારે અભ્યાસ કરીએ છીએ, જેમાં આપણે સમઘન અને કુંભળને સમજી ગયા, અલગ અલગ વસ્તુના કદની સરખામણી કરતા શીખી ગયા, કોઈ પણ આપણે ઘન આકાર આપેલો હોય તો તેનું ઘનફળ કેવી રીતે શોધાય તે પણ શીખી ગયા. હવે આપણે થોડા વ્યવહારિક દાખલા જોઈશું અને તે પણ એકદમ સરળ છે. તો ચલો આપણે જોઈશું. આપેલું છે 3 સેન્ટીમીટર × 20 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર. જ્યારે તમને આ રીતે માપ આપેલા હોય ત્યારે તમને ખબર જ છે લંબાઈ અને પહોળાઈ જ્યારે આપણને અગાઉ આપેલા હતા પરિમિતિ અને ક્ષેત્રફળમાં, ત્યારે આ રીતે આપેલા 20 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર. આપણે એને કઈ રીતે લખતા? લંબાઈ આટલી, પહોળાઈ આટલી. 20 સેન્ટીમીટર લંબાઈ છે અને 10 સેન્ટીમીટર પહોળાઈ છે. તો હવે અહીંયા આપણે કેટલા માપ આપેલા છે? 3 માપ આપેલા છે. તો હવે આપણે કઈ રીતે લખીશું? આટલી લંબાઈ, આટલી પહોળાઈ અને આટલી ઊંચાઈ. એટલે કે લંબાઈ થઈ જશે 30 સેન્ટીમીટર, પહોળાઈ થઈ જશે 20 સેન્ટીમીટર અને ઊંચાઈ થઈ જશે 10 સેન્ટીમીટર. આગળ આ આપણને આપેલું છે માપ. આ માપની લંબઘન પેટી છે. એક લંબઘન પેટી છે, તેની અંદર 3 અલગ માપ આપેલા છે અને એવું પૂછેલું છે કે 5 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન સમાવી શકાય અથવા તો ગોઠવી શકાય. ફરીથી કહું છું, એક મોટી લંબઘન આકારની પેટી આવેલી છે, તેની લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ આપણે આપી દીધા છે. કે ભાઈ આ લંબઘન પેટી છે. હવે પેટીની અંદર નાના નાના સમઘન ગોઠવવાના છે. આ શું છે? 5 સેન્ટીમીટર નું માપ છે, સમઘનનું માપ. આપણે જાણીએ છીએ કે સમઘનના 3 માપની આપણને જરૂર નથી, માત્ર 1 માપ આપેલું હોય તો તે છે તેના 3 માપ. એટલે કે આ મોટા લંબઘનની અંદર આપણે નાની નાની લંબઘન સમઘન પેટીને આપણે ભરવાની છે. એક સમઘન પેટી, આ બીજી સમઘન પેટી, ત્રીજી સમઘન પેટી. તો એવી આપણે કેટલી સમઘન પેટી આની અંદર મૂકીએ તો આપણું આખું લંબઘન ભરાઈ જાય તે આપણો પ્રશ્ન છે. હવે તમને વધારે સમજાશે. જો ફરીથી વાંચીએ, 3 સેન્ટીમીટર × 20 સેન્ટીમીટર × 10 સેન્ટીમીટર માપની લંબઘન પેટીમાં 5 સેન્ટીમીટર બાજુવાળા કેટલા સમઘન ગોઠવી શકાય. તો આપણને આવતું કોઈ સૂત્ર આપેલું નથી, આપણે જોયું તો નથી આવું સૂત્ર. તો સૂત્ર કઈ રીતે બનશે તે જોઈએ. આ આખી લંબઘન પેટીના ઘનફળના માપને જો આપણે એક પેટીના ઘનફળના માપ વડે ભાગી નાખીએ તો આપણને મળી જાય કે આ કેટલી સમઘન પેટી સમાવી શકાય. એટલે કે તમને કોઈ પણ દાખલો પૂછેલો હોય કે ભાઈ કેટલી પેટી સમાવી શકાય, કે કેટલી લાદી સમાવી શકાય, કે કેટલી ટાયર સમાવી શકાય. ટાયર એટલે લાદી, અલગ અલગ રીતે તમને પૂછી શકે. કેટલી ઈંટ સમાવી શકાય, તો ગમે તે આવે રીતે સમાવી શકાય તેવો દાખલો હોય તો તેની સંખ્યા. એટલે કે અહીંયા આપણને શું કીધું છે? સમઘનની સંખ્યા આપેલી છે તો તે
લંઘન ની જગ્યાએ લાદી સંખ્યા પૂછે છે.
શબ્દનું ગુણફળ આવશે જે વસ્તુ નાની વસ્તુ આપણે